કેશોદમાં માંગરોળ તાલુકામાં કમોસમી વરસાદના કારણે ખેત પેદાશો સદંતર નિષ્ફળ ગયેલ તેવા ગામોની મુલાકાત લઈ નિષ્ફળ ગયેલ પાકોનું નિરીક્ષણ કરી આંદોલનકારી પ્રવીણ રામે અનેક ગામોમાં ખેડૂતોની મુલાકાત લીધી. તાજેતરમાં કમોસમી વરસાદથી સમગ્ર સૌરાષ્ટ્રમાં ખેડૂતોની ખેત પેદાશોને મોટા પાયે નુકસાન થયું છે. કેશોદ માંગરોળ તાલુકાના કોઈ ગામ એવા નહીં હોય જ્યાં ખેડૂતોની ખેત પેદાશોને નુકસાન ન થયું હોય. અનેક ગામોમાં હાલમાં પણ ઉભેલી મગફળી તથા ઉપાડેલી મગફળીના પાથરામાં પાણી ભરેલા જોવા મળે છે. કોઈ ખેડૂતોના મગફળીના પાથરામાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. અનેક ખેડૂતોના મગફળીના ભર પલળી રહ્યા છે. ખેત પેદાશો સાથે ઘાસચારો પણ સડી રહ્યો છે. અનેક એવા ખેડૂતો છે જેમને પશુઓ માટે ઘાસચારો પણ પૂરો થઈ ગયો છે અને ઘાસચારો રૂપિયા દેવા છતાં પણ મળતો નથી. ખેડૂતોએ વાવણી કરેલ ત્યારે ખાતર, બિયારણ, જંતુનાશક દવાઓ, નિંદામણ સહિત મોટા ખર્ચાઓ કરી ચૂક્યા છે, છતાં તૈયાર થયેલ ખેત પેદાશો ખેડૂતોની નજર સામે હાથમાંથી સીનવાઈ રહી હોય તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. ઘણા દિવસોથી કમોસમી વરસાદ થઈ રહ્યો છે, હજુ પણ નવી નવી સિસ્ટમ બંધાઈ રહી છે અને કમોસમી વરસાદ થવાની શક્યતા સેવાઈ રહી છે. આગાહી કરવામાં આવી છે, છતાં હાલના સંજોગોમાં ખેડૂતોને માત્ર આશ્વાસન આપવા પણ ધારાસભ્ય, સંસદ કે રાજકીય નેતાઓ, આગેવાનો ખેડૂતોની મુલાકાત લીધી નથી કે ગુજરાત સરકાર કે કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને વળતર સહાયની જાહેરાત કરવામાં આવી નથી. કેશોદ તાલુકાના ખેડૂતોની લોકલાગણીને ધ્યાને રાખી કેશોદ માંગરોળ તાલુકાના જે ગામોમાં સદંતર પાક નિષ્ફળ ગયો છે તેવા ગામોની મુલાકાત લઈ નિષ્ફળ ગયેલા પાકનું ખેડૂતોને વળતર આપવામાં આવે તે મુદ્દાને ધ્યાનમાં રાખીને આગામી દિવસોમાં કેશોદમાં જન અધિકાર મંચ પ્રદેશ પ્રમુખ હાંદલકાને આંદોલનકારી પ્રવીણ રામની આગેવાનીમાં વિસ્તાર કાર્યક્રમોનું આયોજન થનાર છે. ગોવિંદ હડિયા, જેડેશ ટીવી, કેશોદ. ગુજરાતમાં અતિવૃષ્ટિના કારણે ગુજરાતના મોટાભાગના વિસ્તારોના ખેડૂતો જે છે પાયમાલ બન્યા છે. એમાં પણ વધારે વાત કરીએ તો કેશોદ અને માંગરોળ વિસ્તારના અનેક ગામડાઓ કે જ્યાં અતિવૃષ્ટિ અને ભારે વરસાદના કારણે તમામ ખેડૂતો પાયમાલ બન્યા છે, ત્યારે આ વાતને લઈને આજરોજ કેશોદ અને માંગરોળ તાલુકાના 10-11 ગામોની મુલાકાત લીધી છે. તમામ ગામોમાં ખેતરોમાં જઈ અને ત્યાં શું પરિસ્થિતિ છે એનો તાગ મેળવ્યો છે. ત્યારે સાચી પરિસ્થિતિ એ જોવા મળી કે આજની તારીખે પણ અનેક પાથરાઓ જે મગફળીના છે પાણીમાં તરબોળ છે. મગફળી જે છે સદંતર નિષ્ફળ છે અને સાથે સાથે જે ઘાસચારો છે એ પણ કોહવાઈ ગયો છે. પશુ ખાઈ શકે એવી પરિસ્થિતિ નથી અને કદાચ ખાશે તો પણ એ માંદગીમાં સંપડાય એવી પરિસ્થિતિનું નિર્માણ છે. ત્યારે આ સમગ્ર વાત જે છે એમને લઈને લગભગ 10-12 ગામડાઓની અંદર મુલાકાત કરી અને તાગ આજે પરિસ્થિતિનો મેળવ્યો છે અને આવનારા દિવસોની અંદર એમના ન્યાય માટે કંઈક વાત કરીશું. સર, જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાનું કાલેજ મારું ગામ, કામરિયા અનિરુદ્ધસિંહ મારું નામ છે. સાહેબ, 22 તારીખે વરસાદ થયો તે પછી 5 વખત વરસાદ થયો છે. જ્યારે જ્યારે વરસાદ થયો ત્યારે મામલતદાર સાહેબને અમે વરસાદના ગામ લેવલથી ગામજનો ખેડૂતો થઈ અને અમે એને વાકેફ કર્યા છે. આજે આ 5 વખત વરસાદ થયો છે, ખેડૂતોને પારાવાર નુકસાન થયું છે. ચારો તો હાલે એવો નથી, ઘાસચારામાં તો અમારા માલઢોર ખાઈ એવી પરિસ્થિતિ નથી બરાબર, અને દાણો પણ અમારો ટોટલ વસ્તુ ખરાબ થઈ ગઈ છે. પણ સરકાર કે વીમા કંપનીએ ટોટલ વસ્તુ ખેડૂતો પર છોડી દીધું છે. તમે ઓનલાઈન અરજી કરો, તમે આનાથી ફોર્મ ભરો, આ કરો તે કરો. હવામાન ખાતું સરકારને આગાહી કરે છે, સરકાર સ્વીકારે છે, સરકાર એના પગલાં લે છે, છતાં ખેડૂતોને એમ કહે છે કે તમે અમારા કોલ ફ્રી ઉપર તમે ફોન કરો વીમા કંપનીને, ત્યાં તો કેસેટ જ આવે છે. કરવાનું શું? ટોટલ વસ્તુ અમારે જ કરવાની. આજે સરકાર તલાટી મંત્રી છે, ગ્રામ સેવકો છે, એની પાસેથી કાંઈક તો આંકડા મગાવો કે ભાઈ આ ગામમાં કેટલો વરસાદ થયો કેટલો નહીં. ખેડૂતો એ જ બધું કરવાનું છે. તમારે શું માંગ છે? માંગ તો સાહેબ આના માટે સરકાર અને વીમા કંપની બે છે ને, ખેડૂતોને મદદમાં અત્યારે આવવું જોઈએ ને. વીમા પ્રીમિયમ કાપ્યું છે દર વખતે. હું તમને કહું, જ્યારે અમારે કેસીસીની બેંકમાં અમે લોન લઈએ છીએ ત્યારે અમારું વીમા પ્રીમિયમ ફરજિયાત કાપે છે. ગયા વખતે અમારું ઘઉંનું રવિ પાકનું પ્રીમિયમ ઘઉંનું કાપી લીધું છે. અમારે વાયવા તો બધા ચણા, શું કરવાનું? વીમા પ્રીમિયમ ફરજિયાત. અને આવી પરિસ્થિતિ આવે તો કે તમે ફોર્મ ભરો, આ કરો, કોલ ફ્રી ઉપર તમે વીમા કંપનીને જાણ કરો, શું કરવાનું?
રાજકીય આગેવાનો અમે વાકેફ કરીએ છીએ કે ભાઈ અમારા ગામમાં આજે એટલો, ને આ વરસાદની પરિસ્થિતિ સાહેબ એવી છે, એક એક ગામમાં નથી, આખા તાલુકાઓમાં આવરી લીધા છે વરસાદે. પાંચ પાંચ વખત વરસાદ, 22 તારીખનો વરસાદ, 22 દસે, 29 દસે વરસાદ, 30 દસે વરસાદ, 31 દસે વરસાદ, 1 તારીખે વરસાદ નહોતો, 1-11, 2 તારીખે રાતના 2 વાગ્યાથી વરસાદ ચાલુ થયો, 12:30 સુધી વરસાદ ચાલુ રહ્યો. અત્યારે વીમા કંપનીને અમે ફરિયાદ કરીએ, વીમા કંપનીને ફોન કરીએ, ફોન લાગતા નથી. છતાંય વીમા કંપની અને સરકારે એવી જાહેરાત કરી છે કે તમારું નુકસાનીનું ફોર્મ આવશે, 10 દિવસ પછી અમે સર્વે કરશું. અમારે અત્યારે આ ખરીફ પાકની સિઝન હાવ તૈયાર છે, અત્યારે અમારો લેટ સમય અયોગ્ય છે વરસાદને લીધે. આ માંડવીના પાથરા જે પડ્યા છે અમે 4-4 વખત ફેરવીએ છીએ, અઠવાડિયું અમે આની પાછળ લેટ થઈ ગયા છે. હવે અમે સર્વેની રાહ જોઈએ તો અમારે રવિ પાકમાં નુકસાની જવાની છે. ડેમેજ થઈ ગઈ છે, મગફળી ડેમેજ થઈ ગઈ છે, એટલે પરિસ્થિતિ આ છે. એટલે સરકાર અને વીમા કંપનીમાં વહેલી તકે આયોજન કરી અને થોડોક સહકાર આપે અને ખેડૂતોનું આમું નજર કરે તો કંઈક આમાં બચી એવી પરિસ્થિતિ છે. બાકી તો નાના નાના ખેડૂતો છે ને, થોડાક નબળા ખેડૂતો છે, એને પછી આમાં શું કરવાનું રહે. ઓકે, ઓકે. હું ભરત બારિયા, એક ખેડૂત પુત્ર છું અને અમારે ગેડ વિસ્તારમાં 2 મહિનાથી પાણીનું ટૂંકમાં બહુ છે નુકસાની. તો અમે તો ઘણી વખત પ્રયત્ન કર્યા, ઘણી વખત ધારાસભ્યને પણ કીધું, ધારાસભ્યને 2 વખત એમને ઓફિસે ગયા કે અમારે નુકસાની આવશું, પણ અમારે હજી સુધીમાં કોઈ અધિકારી આવ્યા નથી. ને આજે અમને ગૌરવની વાત એ છે કે પ્રવીણભાઈ રામ અમારે કેશોદ તાલુકાનો આજે મુલાકાત લીધી અને ગોવિંદભાઈ સોસા એમ બે વડીલોએ અમારી આજે સહકાર આપ્યા છે અમને. અમે આ વસ્તુમાં અમને કંઈક આગળ પગલાં ભરી એવું અમને પ્રયત્ન છે અને પ્રવીણભાઈ અને ગોવિંદભાઈ સોસાને ધન્યવાદ છે કે અમને આમાં હેલ્પ કરે અને અમને ટેકો આપે, એ બદલે આભાર. કુમાર રામાભાઈ, કારોબારી ચેરમેન, પ્રાતિસ તાલુકા પંચાયત, વતી પ્રાતિસ તાલુકાની સમગ્ર જનતા તથા તાલુકા પંચાયત કારોબારી સભ્યો સદસ્યો તેમજ કર્મચારી ગણને આવનારું નવું વર્ષ નિરોગી, ફળદાયી, લાભદાયી અને શુભદાયી નીવડે તેવી હાર્દિક શુભકામનાઓ પાઠવું છું.
જ્ઞાનયુગ એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટ સંચાલિત ચિત્રી નર્સિંગ કોલેજ એન્ડ સ્કૂલ, ચિત્રી કોલેજ ઓફ ફિઝિયોથેરાપી, ચિત્રી વિમેન્સ કોલેજ ઓફ એજ્યુકેશન બીએડ એમએડ, ચિત્રી માસ્ટર ઓફ સોશિયલ સાયન્સ એમએસડબલ્યુ કોલેજ તથા આ ટ્રસ્ટ સંચાલિત અન્ય સંસ્થાઓના તમામ વિદ્યાર્થી ભાઈ બહેનો, વાલી મિત્રો, આ સંસ્થા સાથે સંકળાયેલા આંતરિક કે બાહ્ય તમામ સભ્યો તેમજ સ્ટાફ મિત્રોને મારા તરફથી નવા વર્ષની હાર્દિક શુભેચ્છાઓ. આપનું નવું વર્ષ સુખ, શાંતિ અને સમૃદ્ધિમય બને એવી પ્રભુને મારી પ્રાર્થના. વિશ યુ અ વેરી હેપી ન્યૂ યર. હેપી દિવાળી. થેન્ક યુ.